વિસાવદર વિસ્તારના ધારાસભ્ય હર્ષદ રીવડિયા દ્વારા કબ્બે બંદૂક અને માથે કફન બાંધી અને નીકળી પડેલા હોય તેવો સીન જોવા મળેલો હતો. તેઓ એ ખેડૂતના રક્ષણ માટે દીપડાઓને ફાયર કરવાની ચીમકી ઉચ્ચારેલી છે. માથે કફન, ખભે બંદૂક લટકાવી માનવભક્ષી દીપડાથી ખેડૂતોના રક્ષણ માટે ખેડૂત પુત્ર હર્ષદ રીબડિયા મેદાને પડેલા છે. સતત દિવસે ને દિવસે વિસાવદર બગેસરા ધારી વિસ્તારના 17 ખેડૂતો અને ખેતમજૂરોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા છે. જ્યારે બગસરામાં એક ખેડૂતને દીપડાએ ફાડી ખાધેલ છે, ત્યારે વિસાવદરના ખેડૂત પુત્ર ધારાસભ્ય હર્ષદ રીબડિયા હથિયાર લઈ અને ખેડૂતોના રક્ષણ માટે આગળ આવેલા છે અને વન વિભાગને 15 દિવસમાં ખેડૂતોના રેવન્યુ વિસ્તારમાંથી દીપડા ઉપાડી લેવા માટે ચીમકી આપેલી છે. નહીંતર પોતે ખુદ દીપડાને ભડાકે દેશે અને કોઈ આડો આવશે તો પણ કોઈનું માનશે નહીં તેવો આક્રોશ તેઓએ વ્યક્ત કરેલો છે. ખેડૂતના રક્ષણ માટે ખેડૂત પુત્ર હર્ષદ રીબડિયા મેદાને આવેલા છે ત્યારે તમામ ખેડૂતોએ સાથ સહકાર આપેલો હતો અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ દીપડાને ભડાકા દેવાની વાત કરી ધમકી આપેલી હતી. હું હર્ષદ રીબડિયા, ધારાસભ્ય વિસાવદર તેમજ ઓલ ઇન્ડિયા કિસાન કોઓર્ડિનેટર, આજે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં અમારા 5 તાલુકા છે, બગસરા, ધારી, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકો અને બાજુમ વડિયા, 17 લોકોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા. કેટલા? 17 લોકોને. પહેલો બનાવ બન્યો ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એમ કહેતું હતું કે અમે દીપડાને ભડાકે દેવો. માનવભક્ષી દીપડાનો એવડો મોટો ત્રાસ, 66 લોકોને દીપડાએ ઘાયલ કર્યા, કાલે એકબીજા એટલે 67 લોકોને ઘાયલ કર્યા. ગુંજિયાસરની અંદર બે બનાવ બન્યા. જંગલ ખાતું દીપડો જે આવે છે, દીપડાને કેમ ખાટ નથી મારી શકતા? આજે ન છૂટકે, અમારે હથિયાર ધારણ કરવું પડ્યું. અમે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, લોકોને અમારી પાસે અપેક્ષા હોય, અમારે એનું રક્ષણ કરવાનું અમારી ફરજ છે. જંગલ ખાતાથી દીપડો પકડાતો નથી. આજે એક ખેડૂત આગેવાન તરીકે હું હથિયાર લઈને નીકળો છું અને આ દીપડો જંગલ ખાતું ન પકડી શકે તો અમારામાં પણ તાકાત છે. અમે દીપડાને ઠાઈમ મારવામાં તૈયાર છીએ. અને મોટો ત્રાસ, 66 લોકોને દીપડાએ ઘાયલ કર્યા, કાલે એકબીજા એટલે 67 લોકોને ઘાયલ કર્યા. ગુંજિયાસરની અંદર બે બનાવ બન્યા. જંગલ ખાતું દીપડો જે આવે છે, દીપડાને કેમ ખાટ નથી મારી શકતા? આજે ન છૂટકે, અમારે હથિયાર ધારણ કરવું પડ્યું. અમે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, લોકોને અમારી પાસે અપેક્ષા હોય, અમારે એનું રક્ષણ કરવાનું અમારી ફરજ છે. જંગલ ખાતાથી દીપડો પકડાતો નથી. આજે એક ખેડૂત આગેવાન તરીકે હું હથિયાર લઈને નીકળો છું અને આ દીપડો જંગલ ખાતું ન પકડી શકે તો અમારામાં પણ તાકાત છે. અમે દીપડાને ઠાઈમ મારવામાં તૈયાર છીએ. અને દીપડો જંગલ ખાતા તો કહું છું, તમે જેટલા દીપડા અમારી રેવન્યુમાં આવ્યા છે એ તમામ દીપડા તમે 15 દિવસમાં લઈ જાઓ, નકર તમને પણ ગામડાઓમાં ઘરવા દઈ દઈએ. અમારામાં છે તાકાત ખેડૂતના દીકરામાં. અમારા 17 લોકો ભોગ બીના છે, ત્યારે હવે અમે હથિયાર ધારણ કર્યું છે અને દીપડાને અમે ઠાઈમ મારીને લેશું. અને જે કોઈ લોકો દીપડાના હિતે છું હોય ને, જેને દીપડા પ્રત્યે પ્રેમ હોય ને, એ આડા આવે નહીં. છઠ્ઠીનું ધાવણ યાદ કરવાની ત્યારે પણ ખેડૂતના દીકરામાં કે